નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એપીટીવી ડી માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળા પ્રોડક્ટ ઓનલાઈન શિક્ષણ અંતર્ગત આપણે આજે ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 2 એમાં મૂળભૂત ખ્યાલો વિશે અભ્યાસ કરીશું. તો એમાં આપણે મૂડીની વાત કરીએ. મૂડી શબ્દ સાંભળ્યો છે તો આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન છે. આધુનિક જે ઉત્પાદનની પ્રક્રિયા છે એમાં અગત્યનું ગણાતું સાધન છે એ મૂડી છે. શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન, શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે. જ્યારે મૂડી છે એ માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. જે મૂડી છે એ માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુ જે ઉત્પાદનમાં મજબૂત થાય છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુ જે ઉત્પાદનમાં પણ મજબૂત થાય છે. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે, કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે. મૂડી એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે, ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને હવે તે ખેતીના ઉત્પાદનમાં કામ આવે છે. હવે તે ખેતીના ઉત્પાદનની અંદર મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત રહેલો છે, કારણ સંપત્તિ પણ ભૌતિક હોય છે પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સંબંધિત નથી. સંપત્તિ ભૌતિક હોય છે પણ બધી સંપત્તિ છે એ ઉત્પાદન પ્રક્રિયામાં સંબંધિત નથી. તો બીજું ફરી ફેરવા મૂડી વિશે વાત કરીશું. મૂડી એટલે આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન મૂડી છે. શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે, જ્યારે મૂડી માનવ સર્જન ઉત્પાદનનું સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એવી ભૌતિક વસ્તુ છે કે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે. દાખલા તરીકે આપણે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને હવે તે ખેતીના ઉત્પાદનમાં મદદરૂપ કરે છે. એ મૂડી અને સંપત્તિ વચ્ચે તફાવત છે, કારણ સંપત્તિ પણ ભૌતિક હોય છે અને પણ બધી ભૌતિક ઉત્પાદન પ્રક્રિયાઓ વધતી સામેલ થતી. ત્યારબાદ મૂડીના લક્ષણ. તો મૂડીનું પહેલું લક્ષણ છે ઉત્પાદન માનવ સર્જિત સાધન છે. ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. બીજું લક્ષણ છે સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન. સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. ત્રીજું છે અછત ધરાવતું સાધન છે. અને ચોથું લક્ષણ છે મૂડીનું વળતર તે ધ્યાન છે. કારણ કે એકવાર મૂડીના લક્ષણ 4 છે. એક ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. બીજું ગતિશીલ ઉત્પાદનનું સાધન છે અને ત્રીજું છે અછત ધરાવતું સાધન છે. ચોથું છે મૂડીનું વળતર એ ધ્યાન છે. ત્યારબાદ આપણે નિયોજન વિશે વાત કરીએ. ઉત્પાદનના સાધનો સંયોજન કરનાર નિયોજન છે. ઉત્પાદનનું સાધન જે સંયોજન કરે છે એને નિયોજન કહેવામાં આવે છે. જો કે વ્યવસ્થાપક એમાં નિયોજન વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપક હોય છે અને નિયોજક હોય છે વચ્ચે તફાવત હોય છે. વ્યવસ્થાપક વેતન પ્રાપ્ત કર્મચારી છે તે સાધનની વ્યવસ્થા કરે છે. વ્યવસ્થાપક એ વેતન પ્રાપ્ત કર્મચારી છે તે સાધનની વ્યવસ્થા કરે છે. નિયોજક સ્વતંત્રપણે રોકડ મુકાવે છે. નિયોજક હોય છે તેનું વળતર નિશ્ચિત નથી. જમીન ભૂમિ સ્તરના સંયોજન કરાવી પ્રક્રિયા એ રીતે આવક મળવાનો પ્રયત્ન કરે છે. જમીન ભૂમિ સ્તરના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયાઓ યોજી અને તે આવક મળવાનો પ્રયત્ન કરે છે. નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનને નિશ્ચિત વળતર આપે છે. નિયોજક છે તે ઉત્પાદનના ત્રણેય સાધનને નિશ્ચિત વળતર આપે છે અને તેનું જ વળતર નિશ્ચિત નિયોજક ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે. તો કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપક વેતન પ્રાપ્ત કર્મચારી છે તે સાધનની વ્યવસ્થા કરે છે. વ્યવસ્થાપક છે વેતન પ્રાપ્ત કર્મચારી છે તે સાધનની વ્યવસ્થા કરે છે. નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. નિયોજક છે સ્વતંત્રપણે ત્યારે વળતર નિશ્ચિત નથી. વળતર નિશ્ચિત હોતો નથી. જમીન મૂડી સ્તંભના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજીને તે આવક બનાવવાનો પ્રયત્ન કરે છે. જમીન મૂડી સ્તંભના સંયોજન દ્વારા ઉત્પાદિત પ્રક્રિયા યોજી તે આવક બનાવવાનો પ્રયત્ન કરે છે. નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનને નિશ્ચિત વળતર આપે છે અને તેનું જ વળતર નિશ્ચિત નિયોજક ત્રણેય ઉત્પાદન ત્રણેય સાધનને નિશ્ચિત વળતર આપે છે પરંતુ તેનું અને તેનું જ વળતર નિશ્ચિત હોતું નથી. એક વાર એ વિશે વાત કરીએ તો ઉત્પાદન સાધનો નિયોજક છે. જો કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપક વેતન પ્રાપ્ત કર્મચારી છે જે સાધનની વ્યવસ્થા કરે છે અને નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. તેનું વળતર નિશ્ચિત નથી. જમીન
હવે આપણે નિયોજનના લક્ષણ જોઈશું. તો નિયોજનનું પહેલું લક્ષણ છે તે આર્થિક નિર્ણયો કરે છે, બીજું લક્ષણ છે તે જોખમ ઉઠાવે છે, બીજું છે નિયોજન શક્તિ એ હોય છે, અને ચોથું લક્ષણ છે તેને મળતા અને નફો કહે છે. નિયોજનના ચાર લક્ષણો છે તે આર્થિક નિર્ણયો કરે છે, બીજું તે જોખમ ઉઠાવે છે, બીજું નિયોજન શક્તિ એ ગુણ છે, અને ચોથું તેને મળતા અને નફો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, નિયોજનના ચાર લક્ષણો છે તે આર્થિક નિર્ણયો કરે છે, તે જોખમ ઉઠાવે છે, નિયોજન શક્તિ એ ગુણ છે, અને મળતા નફો કહે છે, એનું ચોથું લક્ષણ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાપાર ચક્રની વાત કરીશું. વેપાર ચક્ર જે ફરતું રહે છે, માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રાકાર પરિવર્તનો આવ્યા કરે છે. માનવ જીવનની અંદર જેમ ચડતી પડતી સુખ દુઃખ આવ્યા કરે છે, ચક્રની જેમ જ્ઞાન જીવન ચાલતું રહે છે, એવી જ રીતે માનવ જીવનની અંદર જેમ પરિવર્તન આવે છે, એવી રીતે અર્થશાસ્ત્રની અંદર પણ પરિવર્તનો ચક્રાકાર આવતા જ રહે છે. અર્થતંત્રમાં આવતી અસંતુલા ઉથલપાથલ પરિવર્તનો નીચે પ્રમાણે ચાર પ્રકારના છે. એક આકસ્મિક આર્થિક પરિવર્તનો, બીજું છે મોસમી આર્થિક પરિવર્તનો, ત્રીજું છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો, અને ચોથું છે ચક્રવાત આર્થિક પરિવર્તનો. ફરીથી વિદ્યાર્થી મિત્રો, નિયોજનના લક્ષણોની વાત કર્યા બાદ આપણે વેપાર ચક્રની વાત કરીશું. તો માનવ જીવનની જેમ અર્થતંત્રમાં ચક્રાકાર પરિવર્તનો આવેલા રહે છે, અર્થતંત્રમાં આવતી અસંતુલાઓ, પછી ઉથલપાથલો પરિવર્તનો, એને નીચે પ્રમાણે ચાર પ્રકાર એનો છે આકસ્મિક આર્થિક પરિવર્તનો, બીજો છે મોસમી આર્થિક પરિવર્તનો, બીજો છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો, અને ચોથો છે ચક્રવત આર્થિક પરિવર્તનો. એમાં આપણે આકસ્મિક આર્થિક પરિવર્તન વિશે પહેલી વાત કરીશું. તો અર્થતંત્રમાં અકસ્માતે અણધાર્યા પરિવર્તનો આવી શકે છે. અર્થતંત્રની અંદર અકસ્માતે અણધાર્યા પરિવર્તનો આવી શકે છે. દાખલા તરીકે વાવાઝોડાઓ, અત્યંત વરસાદ વરસવો, પૂર આવવું, દુષ્કાળ પડવો, આવા આકસ્મિક પરિબળો અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ લાંબા ગાળાની અસર છે. અત્યારે હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે, જે વૈશ્વિક મહામારી છે, આપણે બધા જાણીએ છીએ. તો અત્યારે આપણે એની આર્થિક તંત્ર ઉપર એની બહુ મોટી અસર પડે છે. એમાં તો આર્થિક, આપણી અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો આર્થિક અર્થતંત્રની કમર ભાગી નાખી છે, એટલા એટલા સુધી આ કોરોનાએ એનું નુકસાન કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ ઘરે ઓનલાઈન ભણતા હશો, ટીવી અને સમાચારપત્રો પણ વાંચતા હશો, તમે જોતા હશો, તો કોરોના મહામારી આખું વૈશ્વિક મહામારી છે, અને તેનાથી બચવું અત્યંત જરૂરી છે. આપણે આ મહામારીના કારણે તો અત્યારે તમે ઓનલાઈન મળી ગયા છો, ઘરે બેઠે નહીં તો અત્યારે શાળાઓ ચાલુ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક જે અણધાર્યા જે જે આકસ્મિક પરિબળો છે એ અર્થતંત્રની મોટી લાવવાનું કરે છે. આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રના કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા પણ મળેલી હોય છે, કોઈ એક ભાગ કે તમને પ્રદેશ પૂરતા પણ મળેલા. પણ વિદ્યાર્થી મિત્રો, આ જે કોરોના આવ્યો છે એ એક ભાગ તો મર્યાદિત નથી, આ સમગ્ર વિશ્વની અંદર આ રોગ ફેલાયેલો છે. દાખલા તરીકે ખેતી અને ઉદ્યોગ ક્ષેત્ર છે, એમાં અમુક જગ્યાએ એ નિષ્ફળ જાય, બધે નિષ્ફળ જાય નહીં. અમુક ઉદ્યોગ ક્ષેત્ર, ઉદ્યોગો અમુક જગ્યાએ નિષ્ફળ જાય, બધે નિષ્ફળ જાય નહીં. પરંતુ આ મહામારીની અંદર વાત કરી એ સમગ્ર વિશ્વની અંદર એની અસર જોવા મળે છે. હવે ત્યારબાદ જોઈશું દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા દીર્ઘ એટલે લાંબા સમય સુધી જે આર્થિક પરિવર્તન ચાલે છે એની વાત છે, તેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહે છે. કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા હોય છે, પણ ગતિશીલ અર્થતંત્ર છે તેમાં લાંબા ગાળાના પરિવર્તનો વારંવાર આવ્યા જ કરે છે, જે એક જ દિશામાં હોય છે. અહીં પરિવર્તનો ચકાતા હતા નથી. આ દીર્ઘકાલીન પરિવર્તનો છે એક જ દિશામાં હોય છે, એ ચક્રાકાર ઘટતા નથી, અને લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલતી રહે છે. દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહેવામાં આવે છે. કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા જ રહે છે, એ એક જ દિશામાં હોય છે, એ ચક્રાકાર ઘટતા નથી. ત્યારબાદ આપણે ચક્રવાત આર્થિક પરિવર્તનની વાત કરીએ. એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક પરિવર્તનો સર્જાય તે ચક્રીય આર્થિક પરિવર્તન છે. એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી જે આર્થિક પરિવર્તનો સર્જાય તે ચક્રીય આર્થિક પરિવર્તનો છે, અને આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય આવા પરિવર્તનો છે એ નિશ્ચિત નથી હોતા, કે આ ચોક્કસ નથી હોતા, નિશ્ચિત નથી હોતા, એટલે એને ના હોવા છતાં પણ એને ઓળખી શકાય તેવા છે. અને વેપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તનો હોય
જુદા જુદા અર્થશાસ્ત્રીઓને પણ ઘણી વ્યાખ્યા આપે છે. ચક્રવાત આર્થિક પરિવર્તનની વાત કરીએ તો એક સમયના દરમિયાન અનુગામી અને અધોગામી આર્થિક વર્ષો સર્જાય છે, તે જટિય આર્થિક પરિવર્તનો છે અને આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા પણ છે. અને વેપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તનો છે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ ચક્ર વેપાર ચક્રની અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. તો વેપાર ચક્રની વ્યાખ્યા હેબલર જણાવે છે કે અર્થતંત્રમાં વારાફરતી આવા આવતા સારા અને ખરાબ પરિવર્તનો રીતે વેપાર ચક્ર અર્થતંત્રની અંદર સારા અને ખરાબ પરિવર્તનો આવે છે એટલે એને વેપાર ચક્ર કહેવામાં આવે છે. એવું હેબલર નામનો અર્થશાસ્ત્રી કહે છે. વોટરે જણાવે છે કે વેપારના સારા અને ખરાબ પ્રભાવો જે વારાફરતી આવે છે તે વેપાર ચક્ર. વોટરે નામનો અર્થશાસ્ત્રી જણાવે છે કે વેપારની અંદર સારા અને ખરાબ પ્રભાવો આવે છે જે વારાફરતી આવે છે એ પણ એક વેપાર ચક્ર છે. વેપાર ચક્રની વ્યાખ્યા પરથી નીચેના મહત્વના લક્ષણો આપણે તારવી શકીએ. તો પહેલું લક્ષણ છે અર્થતંત્રમાં આર્થિક ઉથલપુથલ થાય છે. વેપાર ચક્રની વ્યાખ્યા પરથી આપણે નીચેના ચાર લક્ષણો તારવી શકીએ છીએ. એમાંનું પહેલું છે અર્થતંત્રમાં આર્થિક ઉથલપુથલ થાય છે. બીજું છે અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વેપાર તબક્કાઓ સારો તબક્કો પણ આવે એ ખરાબ તબક્કો આવે. અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે તો અમુક વસ્તુઓ એવી છે જેનો આપણે ક્યારેય એમ એમને સપને ખ્યાલ એવી આવે છે તો આપણે વારંવાર ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે સેનિટાઇઝેશનની આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ હાથમાં. અને તમે જુઓ તો જથ્થાબંધ વેપારીઓ સેનિટાઇઝેશનની દુકાનો લગાવીને બેસી ગયા છે. માસ્ક જે આપણે ક્યારે પણ કોઈ દવાખાનાની અંદર ડૉક્ટર કે એના કમ્પાઉન્ડર કે એના નર્સ જ ઉપયોગ કરતા હતા એ હવે સમગ્ર વિશ્વની અંદર એ માસ્કનો ઉપયોગ થવા લાગ્યો છે. એના કારણે એ જે એના દ્વારા જે રોજગારી મેળવે છે એ વેપારીઓને હવે એમાં શું થયો છે ફાયદો થયો છે. જ્યારે બીજી વસ્તુઓ છે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયની જે વસ્તુ મોજ શોખની છે એના જે એની જે માંગ છે એમાં હવે ધીમે ધીમે ઘટાડો થવા લાગ્યો છે. કારણ કે અત્યારના જે કોરોના જીવન જરૂરિયાતની વસ્તુઓ જ ખરીદે છે, મોજ શોખની વસ્તુઓ ઉપર ઓછું ધ્યાન આપે છે. ત્રીજો છે મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને કારણે ઉદ્ભવતી માંગના પરિવર્તન. મૂળભૂત રીતે અર્થતંત્રમાં જે વપરાશને કારણે ઉદ્ભવતી માંગના પરિવર્તનો એ વેપાર ચક્રનું ત્રીજું મહત્વનું લક્ષણ છે. ચોથું લક્ષણ છે વેપાર ચક્રીય ઉથલ પાછળ સરખા સમય તરીકે ઉદ્ભવતી નથી. વેપાર ચક્રીય ઉથલ પાછળ સરખા સમય નથી ઉદ્ભવતી. એવું કહે નથી કે ભાઈ પાંચ મહિના આ વેપાર સારો ચાલે પાંચ મહિના અંદરા ચાલે એ ગમે ત્યારે ઉથલ પાથલ થઈ શકે છે. તો ફરીથી એકવાર વેપાર ચક્રની વ્યાખ્યા નીચેના લક્ષણો થતી પહેલું લક્ષણ છે અર્થતંત્રમાં આર્થિક ઉથલ પાથલ થાય છે. બીજું અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વેપાર તબક્કાઓ જોવા મળે છે. ત્રીજું મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશકર ઉદ્ભવતી માંગના પરિવર્તનો છે. અને ચોથું છે વેપાર ચક્ર ઉથલ પાથલ સરખા સમય ઉદ્ભવતી. ત્યારે મોજ શોખની વસ્તુની માંગ કેવી થઈ ગઈ છે ધીમી પડી ગઈ છે અને એના વપરાશમાં શું થાય છે
નિરાશ થાય છે, એટલે માણસ માંગના અભાવના કારણે એ મૂડી રોકાણ રોજગારી કરતા લોકો છે એને સુધર જાય છે. આ સફળથી બંને નિરાશ કે માંગમાં ઘટાડો રોકાણની ચતુર્ધિ કરે છે, કિંમતો રોકાણ વરણ ધરાવે છે, માટે નફો ઘટે છે અને નફો ઘટતા મૂડી રોકાણ રોજગારીમાં ઘટાડો થવા લાગે છે. જેનાથી લોકોમાં વધુ ભાવ ઘટાડવાની આશા છે, માં પણ ઘટી જાય છે અને આ સ્થિતિ મંદીની છે. અહીં લોકો પાસે શક્તિ હોવા છતાં પણ તેઓ ખરીદી કરતા નથી અને માંગનો અભાવ મૂડી રોકાણ તથા રોજગારી માટે ઉદાસ કરે. ત્યારબાદથી સુધારા અર્થતંત્રમાં વ્યાપક વિકાસમાંથી આપમેળે ખરીદી તરફ વાતાવરણ સર્જાય છે, માંગ વધતા નફાની આશા સર્જન થાય છે અને વેકાર સાધનો કામે લાગતા તેની આવક વધે છે. વેકાર જે પડેલા સાધનો છે એ કામે લાગે છે તેની આવક વધે છે. આવકમાં વધારો, ખર્ચમાં વધારો લાવે છે અને ખર્ચમાં સરકાર નવી નફા કરતા સર્જન કરે છે. ખર્ચ છે એ માંગ અને સરકાર વધારે નફાકારકતા સર્જે છે અને અર્થતંત્ર સુધારણા તરફ સુધારણા તરફ જતી રહે છે. આમ અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો વેપાર છે. યાદ રહે કે આવા પરિવર્તનો માંગ પુરવઠા આધારિત બજાર વ્યવસ્થામાં વધારે અસરદાર વૃદ્ધિ જોવા મળે. આમ અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો વેપાર ચક્ર છે. યાદ રહે કે આવા પરિવર્તનો માંગ પુરવઠા આધારિત બજાર વ્યવસ્થામાં વધારે અસરદાર વૃદ્ધિ જોવા મળે. ફરીથી વિદ્યાર્થીઓ સુધારણાની વાત કરી તો અર્થતંત્રની અંદર વ્યાપક વિકાસમાંથી આપણે ખરીદી તરફ વાતાવરણ સર્જાય છે, માંગ વધતા નફાની આશા સર્જાય છે, વેપાર સાધનો કામે લાગતા તેમની આવક વધે છે, આવકમાં વધારો એ ખર્ચમાં લાવે છે અને ખર્ચમાં જે